भक्ति अने श्रद्धाना संगम शक्तिपीठ अंबाजी में आज लाखों लोकोए मां अंबाना दर्शन कर्या हता अने विश्व कोरोनाथी मुक्त थाय तेवी प्रार्थना पण करी हती। આજે જૂનાગઢ અખાડાના મહામંડલેશ્વર માતાજીએ મા અંબાના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને જગત કોરોનાથી મુક્ત થાય તેવી પ્રાર્થના પણ કરી હતી। દર વર્ષે મા અંબાના ચરણોમાં શીશ નમાવવા માટે જૂનાગઢ મહામંડલેશ્વર અખાડાના માતાજી આવતા હોય છે ત્યારે મા અંબાના ચાચર ચોકમાં ગરબે ઘૂમી અને માતાજીને પ્રાર્થના કરી હતી। શક્તિપીઠ અંબાજી મા અંબાના દર્શન કરી અને સર્વ સુખમય રહે તેવી પ્રાર્થના કરી હતી। શ્રી મહાકાલ, જય ગિરનારી, નમો નારાયણ, જય શ્રી અંબા ભવસર મા। હું ગુજરાત કિન્નર અખાડાથી શ્રી શ્રી મહંત ભૈરવી નંદગીરી સાધ્વી ભૈરવી નંદગીરી ઉર્ફ સ્વીટુમાં અને આનંદ રહું છું ને માતાજીના આનંદના ગરબા કરીએ છીએ અમે। કેટલા સમયથી આવો છો અહીંયા? અમે તો ઘણા વર્ષથી આવીએ છીએ, કેટલા વર્ષથી પહેલાં ચાલીને આવતા હતા, પદયાત્રા કરીને આવતા હતા, પણ હવે માતાજીની દયાથી અમારે ત્યાં પણ ઘણા પ્રોગ્રામ હોય એટલે ટાઈમ કોઈ સેટ નહોતો નહીં થતો, પણ અમે 13ના દિવસે આવી જઈએ છીએ અહીંયા। છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી છે, લોકો પણ પીડાઈ રહ્યા છે, માતાજીના ચરણોમાં શીશ નમાવીને શું પ્રાર્થના? પ્રાર્થના એની વાત એવી છે, એકચ્યુઅલી એવું છે કે અમારો જે કિન્નર સમાજ છે, વડોદરા, અમદાવાદ, સમસ્ત ગુજરાત કિન્નર સમાજે હમણાં જે આપણા કોરોનાની મહામારી આ ધરતી પરથી જાય એના માટે અમે નડિયાદ ખાતે, જેમ અમદાવાદ, વડોદરા, સમગ્ર ગુજરાતના કિન્નરો થઈને મા શ્રી ત્રિપુરા સુંદરી બાલા ગૌચરમાનો આનંદનો ગરબો જેનો પ્રોગ્રામ રખાયો હતો અને માતાજીને પ્રાર્થના કરી હતી કે આ મહામારી આ ધરતી પરથી જતી રહીને પાછી ક્યારેય આવે નહીં, અને એનું આયોજન ખાસ બીજું એ માટે પણ કરવામાં આવ્યું હતું કે આપણા ગુજરાતના ખેડૂતો જે આતુરતાથી વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા હતા એના માટે, અને ખરેખર અમે ગરબો કર્યો અને માતાજીનું કેટલું એ કહેવાય કે કેટલી કૃપા કહેવાય કે આજ અમે પ્રોગ્રામ કર્યો અને બીજે દિવસે મેઘરાજાનું આગમન થયું ને સમગ્ર ખેડૂતોમાં આનંદ આનંદ ને આનંદ